બોટાદ જિલ્લાના ગટકા તાલુકાના છેલ્લા ગામ લીંબડિયાની નજીક આવેલા સાત હનુમાન આશ્રમનો ઇતિહાસ રોચક છે. પાંડવો વનવાસ સમયે આ સ્થળ પર આવ્યા હતા. હાલ સાત હનુમાન ગુરુ આશ્રમ છે. સમગ્ર વિસ્તારમાં જંગલ હતું જ્યારે પાંડવો વનવાસમાં હતા. તે સમયે ફરતા ફરતા અહીં આવેલા ત્યારે અહીં સાત હનુમાનજી પ્રગટ થયેલા. ભીમ, અર્જુન, દ્રૌપદી સહિત પાંડવોએ સાત હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અને ત્યારથી આ સ્થળ પર સાત હનુમાનજી હોવાની લોકમાન્યતા છે. બજરંગદાસ બાપાના શિષ્ય ધીરુબાપુ હલદ્વાર રહેતા હતા. ધીરુબાપુ એક દિવસ ગુરુના દર્શને બગદાણા ગયા ત્યારે બજરંગ દાસ બાપાએ ધીરુબાપુને લીમડિયા ગામ પાસે જંગલમાં સાત હનુમાનજી જવા કહ્યું. એટલે 1958માં ધીરુબાપુ આ સ્થળ પર આવ્યા અને સાત હનુમાનજી દાદાની સેવા પૂજા અને ભક્તિ શરૂ કરી, મંદિરની સ્થાપના કરી. સાત હનુમાનજી મંદિરે એક ગુફા આવેલી છે. તે ગુફામાં ધીરુબાપુ વર્ષો સુધી તપસ્યા કરી હતી. જે ગુફા હાલમાં મોજૂદ છે. ધીરુબાપુના અથાંગ પ્રયાસો અને સંઘર્ષ બાદ જંગલમાં મંગલ થયું અને આજે આ સાત હનુમાન ગુરુ આશ્રમ તરીકે પ્રચલિત છે. ધીરુબાપુના સ્વર્ગવાસ બાદ ધીરુબાપુના શિષ્ય સીતારામ બાપુને ચાદર વિધિ કરાઈ અને હાલ મહંત તરીકે સીતારામ બાપુ આશ્રમ સંભાળે. જે હનુમાનજીને માનતા હોય વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં જય શ્રી રામ લખતા આવજો.